नमस्कार मित्रों, जेडएस टीवी ना तमाम दर्शक मित्रों नु हार्दिक अभिवादन ने हार्दिक स्वागत करिए छे। हूँ हरेश बारोट। आगळ वात करिए जामकंडोळामां। जामकंडोळामां खोडलधाम समिति द्वारा भूख्या ने भोजन नो सेवा यज्ञ। दर रोज 1500 થી પણ વધુ લોકોને બંને ટાઈમ ભોજન કરાવવામાં આવે છે। 25 દિવસથી ઘરે ઘરે ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે। કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ ખોડલધામ સમિતિના સેવાઓને બિરદાવી કારણે કોરોનાએ સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે। સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે। આ લોકડાઉનમાં છૂટક મજૂરી કરી રોજેરોજનું કરી ગુજરાન ચલાવતા અનેક પરિવારો માટે વિવિધ સંસ્થાઓ તેમજ દાતાઓએ આવા જરૂરિયાતમંદ પરિવારોને ભોજન કરવાનું બીડું ઝડપ્યું છે। આવા સંકટના સમયમાં જામકંડોળામાં ખોડલધામ સમિતિ દ્વારા ભૂખ્યાને ભોજન કરાવવાનું સેવા યજ્ઞ શરૂ કરી અનેક ભૂખ્યા લોકોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે। દાતાઓના સહયોગથી છેલ્લા 25 દિવસથી આ સેવા યજ્ઞ ચાલી રહ્યું છે। દરરોજ ઝૂંપડામાં વસતા 1500થી પણ વધારે છૂટક મજૂરી કામ કરતા લોકોને વાહન દ્વારા તેમના ઘરે બપોરે તેમજ સાંજે બંને ટાઈમ ઘરમાં ગરમ ભોજન જમાડવામાં આવી રહ્યું છે। આ મહાન સેવા યજ્ઞમાં સવારથી રાત સુધી રસોડું ધમધમી રહ્યું છે। આ રસોડામાં રસોઈ કામમાં ભોલાભાઈ શ્રવણ, મયુરભાઈ શ્રવણ તથા હિરેનભાઈ શ્રવણ સતત સેવા આપી રહ્યા છે। તેમજ સવારથી રાત સુધી ખોડલધામ સમિતિના અરવિંદભાઈ વાડોદરિયા, હિતેશભાઈ વેકરિયા, હિતેશભાઈ દોંગા, પારસભાઈ બાલધા, કલ્પેશભાઈ દેસાઈ, બકુલભાઈ રામોલિયા, પ્રવીણભાઈ દોંગા સહિતના તમામ યુવાનો આ ભગીરથ કાર્યમાં સેવાઓ કરી રહ્યા છે। તેમની આ સેવાઓને કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ બિરદાવી હતી। મનસુખભાઈ બાલધા, જેડએસ ટીવી, જામકંડોળના।